આજે લોકસભાની ચૂંટણી છે અને શું લાગે છે, ક્ષત્રિયો કોના તરફી છે? ક્ષત્રિયો વોટ કરી રહ્યા છે? 100% વોટ કરી રહ્યા છે. સવારે 7 વાગ્યાથી જ બધું ચાલુ છે, બહુ ઉત્સાહપૂર્વક ચાલુ છે અને બહુ જંગી પ્રમાણમાં વોટદાન ક્ષત્રિયોનું થશે અને એક તરફી જ થવાનું છે. ક્ષત્રિયોને વોટિંગ કરતા અટકાવવામાં આવ્યા છે એવી કઈક બાબત છે? હા, એટલે એક ગામમાં એ પ્રશ્ન હતો પણ એ પ્રશ્ન હવે સોલ્વ થઈ ગયો છે, મતદાન ચાલુ થઈ ગયું છે. એટલે ક્ષત્રિયોને બીજી કોઈ તકલીફ? એક આગેવાન દ્વારા એવું હતું પણ પછી બધું પતી ગયું છે ને હવે મતદાન ચાલુ થઈ ગયું છે. એટલે ક્ષત્રિયો ભારતીય જનતા પાર્ટીની રણનીતિને બદલી દેશે? આ રણનીતિને બદલી દેશે એ કરતા એનો અવાજ રજૂ કરશે, એનો રોષ રજૂ કરશે અને અસ્મિતા માટે અમે લડીએ છીએ ને, સામાજિક લડત છે, દેશ હિતમાં લડત છે, ધર્મ માટેની લડત છે, પ્રજા હિતની લડત છે, એટલે એટલા માટે એ બતાવવા માટેની આ સમય છે ને એમાં 100% એકતા છે ક્ષત્રિય સમાજની. ક્ષત્રિય સમાજની 100% એકતા છે. ગામડા ગ્રામ્ય વિસ્તારોની અંદર સવાર સુધીમાં મતદાન છે એના આંકડાઓ બહુ જ ઓછા જોવા મળ્યા છે, શું કહેશો? કેટલા છે ગ્રામ્ય વિસ્તારોની અંદર મતદાન નીરસ દેખાઈ રહ્યું છે? ના ના, અમારા જે વિસ્તારો છે ત્યાં મતદાન છે જ, અમારા જે વિસ્તારો છે ને ત્યાં મતદાન છે જ. હું મારા ગામથી સવારે 7 વાગે મતદાન કરીને જ નીકળો છું, અત્યારે રાજકોટમાં છું. એટલે ઘણું બધું મતદાન ગ્રામ્ય વિસ્તારમાં ચાલુ જ છે અને સામાન્ય રીતે શું છે કે બહેનો ઘરના કામકાજ પૂરા કરીને પછી જતા હોય છે, એટલે મતદાન અમારું બહુ જંગી મતદાન થવાનું છે, એમાં કોઈ શંકા નથી. ભારતીય જનતા પાર્ટીના લોકો વોટિંગ કરતા કેમ અટકાવે છે ક્ષત્રિયોને? એટલે કંઈક ને કંઈક લોકલ પ્રશ્નો હશે પણ એ પ્રશ્ન હવે પતી ગયો છે. એ તો ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ તમે સાંભળી હોય, ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં મેં કીધું હતું કે 2 દિવસથી ઈ છે ને રાજકીય પક્ષ, અમે તો એક સામાજિક સંગઠન છીએ, એટલે અમે અમારી મર્યાદા ચૂકતા નથી, પણ ઈ તો એક સત્તા લેવા માટે ગમે તે ગંદી રાજનીતિ ષડયંત્ર બધું 2 દિવસથી કરી રહ્યા છે. એટલે કાલે જ મેં પ્રેસ કોન્ફરન્સમાં કીધું હતું કે કોઈ પણ હથગંડા કોઈના નામે હાથે ખોટું પ્રેસ નોટો છપાવવી, કોઈ આગેવાન નથી આવ ભળતા નામે છપાવી, ગેરકાયદેસર રીતે છપાવી, અને તમારે 100% ચૂંટણી આચાર સહિતો ભંગ કરવો, બધું જ એ કરે છે. અને એવી જ રીતે આજે એને એક ગામમાં પ્રયાસ કર્યો હતો પણ એ બધું હવે પતી ગયું છે. ક્ષત્રિયોના જે એકતા અને ક્ષત્રિયોની જે નિર્ભયતા છે એની સામે કોઈ પણ હટગંડા કોઈના ચાલવાના નથી. એટલે આ જે ગામમાં પ્રશ્ન હતો એ ધ્રોલ પૂરતો સીમિત હતો કે બીજી કોઈ જગ્યાએ પણ આવી ફરિયાદો આવી છે? એક જ ગામમાં હતો, એક જ ગામમાં. ઓકે, બીજું એક રાજકોટમાં એક બૂથમાં હતું કે ભાઈ, રાજકોટમાં એક બૂથમાં ભાજપના કાર્યકરો અંદર બેસી ગયા હતા તે, પણ એને અમારા લોકોએ જઈને એને બહાર કાઢ્યા છે અને એ બધું શાંતિપૂર્ણ રીતે ચાલે છે, એટલે કોઈ પણ પ્રશ્ન નથી. અમારો એ પણ ધ્યેય છે શાંતિપૂર્ણ રીતે મતદાન પૂરું થાય. હા, અને અંતિમ સવાલ એ, આપે ફરિયાદ કરી છે કોઈ આ બાબતે? કઈ બાબતે? એટલે આજે જે આ કઈ રાજકોટનો બનાવ છે એના માટે ફરિયાદ કરી છે. ઓલા માટે અમે મૌખિક જાણ કરી હતી એટલે એ પ્રશ્ન પતી ગયો, ધ્રોળ વાળો હતો એ. રાજકોટનો છે એના માટે અમે લેખિત જાણ કરીએ છીએ ચૂંટણી અધિકારીને. જી આભાર રમજુભા જમાવટ સાથે જોડાવા માટે.